પડેલા હશે. તમારે એમાંથી શોધી શોધીને જોઈ જોઈને જ લખવાનું છે, બરાબર ને? ચલો જુઓ, પહેલા હું અહીંયા આખા નામ લખી દઉં છું, બરાબર. પહેલા હું લખું છું સફર જન. શું લખ્યું મેં? સફર જન. સફરજનની પાસે લખીશું કે અડા કેળા. આ તો ચાલી ગયું છે, બરાબર. તમારે માત્ર અને કાનો ચાલી ગયો છે. ધાડમ, ધાડમ. પછી લઈશું કેરી. પછી લઈશું આલુ. આ ચાલ્યું નથી, પણ મારા મમ્મી પપ્પા કે વાંચો પણ મદદ કરશે. કેરી, આલુ, પ, પૈ, યુ. શું લખ્યું છે મેં? પપૈ, યુ, બરાબર. હવે આવી રીતે તમારા પહેલા વર્ગીકરણમાં પરીક્ષામાં પણ સવાલ લખેલો આવશે, બરાબર. આ લખેલું આવશે સફરજન, કેળા, દાડમ, કેરી, આલુ, પપૈયું. પછી તમારે આવી રીતે બોક્સ આવશે, બરાબર. અહીંયા લખેલું છે લાલ રંગના ફળ, પીળા રંગના ફળ, બરાબર. અહીં તમે વાંચવાનું લાલ રંગના ફળ, પીળા રંગના ફળ. આવી રીતે તમારે પરીક્ષામાં આવશે, બસ. પછી તમારે પરિણામ ઉપર તમારે મિલિયન નીચેના વસ્તુ કરાવી છે, બરાબર. હવે તમારે આજે જ્યાં લીધી આપી છે આખી ઉપર, એનામાંથી નામ શોધવાના અને આખી પેટીમાં ગોઠવવાના છે, બરાબર. જો તમારે એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ વસ્તુ આપી છે. અહીંયા પણ એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ પેટી છે, એટલે કે આમાંથી ત્રણ નામ અહીંયા આવશે અને ત્રણ નામ અહીંયા આવશે. તમારે ધ્યાન રાખવાનું કે અહીંયા ચાર નામ ના થઈ જાય, બરાબર. જુઓ, હવે વાંચો સફરજન. હવે સફરજનનો રંગ કેવો, લાલ કે પીળો? હા, તમે કહેશો લાલ. હવે આ સફરજન નીચે લીટી પાડીશું અને જોઈ જોઈને આંગળી મૂકીને સ ફ ર જ ન, એટલે તમારે ભૂલ ના પડે. હવે વાંચો કેળા. કેળા કેવા રંગ આવે? પીળા. એટલે આંગળી મૂકો, પીળાના ખાનામાં લખીશું કે અળા. સરસ. હવે વાંચો દાડમ. દાડમ કયા રંગનું આવે? લાલ. આને મૂકીશું લીધી રોડીશું દા ડ મ થઈ ગયું દાડમ. હવે આગળ વાંચીએ કેરી. તો કેરી કેવા રંગની આવે? પીળી. તો અહીં આપણે શું મૂકવાનું? આંગળી કે થઈ ગયું. પછી છે આલુ. હમણાં જે બજારમાં મળે છે, બરાબર, લાલ લાલ કલર નાના નાના આવે છે, ગોલ જેવ આવે છે ને, આ લુ. આંગળી મૂકવાની આ લુ, એટલે તમારે જોડણીની ભૂલ થાય નહીં. હવે રહ્યું પપૈયું. તો પપૈયું બધા ખાય છે, કેવા રંગનું આવે? પીળા રંગ. પ પૈ જોઈ જોઈને આંગળી મૂકીને લખવાનું. ફરી જોઈ લઈએ વર્ગીકરણ. બે બોક્સ આવશે, બરાબર. ઉપર એક લાઈન આવશે, ઉપરથી વાંચી વાંચીને કયા પેટીમાં શું સાચો જવાબ છે એ તમારે લખવાનું છે. સફરજન લાલ. તો લાલ રંગની પેટીમાં લખ્યું.